વડોદરાના હરણી તળાવમાં સર્જાઈ દુર્ઘટના. ઘટનામાં કુલ 9 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. તો વાઘોડિયા રોડની સનરાઇઝ સ્કૂલના 20થી વધુ વિદ્યાર્થીઓ આ બોટમાં સવાર હતા. મેયર સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે. તો બોટિંગ સમયે આ દુર્ઘટના બનવા પામી હતી. ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા નહોતા. તો ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર સહિત સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા. 5થી વધુ વિદ્યાર્થીઓ હજુ પણ લાપતા. બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. ક્રેનથી વિદ્યાર્થીઓની બચાવ કામગીરી શરૂ કરાઈ. તો બાળકોને લાઈફ જેકેટ નહોતા પહેરાવ્યા. વડોદરા દુર્ઘટનામાં સૌથી મોટો ચોંકાવનારો આ ધડાકો. વડોદરાના હરણી તળાવમાં સર્જાઈ દુર્ઘટના. ઘટનામાં કુલ 9 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. તો વાઘોડિયા રોડની સનરાઇઝ સ્કૂલના 20થી વધુ વિદ્યાર્થીઓ આ બોટમાં સવાર હતા. મેયર સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે. તો બોટિંગ સમયે આ દુર્ઘટના બનવા પામી હતી. ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા નહોતા. તો ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ફાયર સહિત સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા. 5થી વધુ વિદ્યાર્થીઓ હજુ પણ લાપતા. બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. ક્રેનથી વિદ્યાર્થીઓની બચાવ કામગીરી શરૂ કરાઈ. તો બાળકોને લાઈફ જેકેટ નહોતા પહેરાવ્યા. વડોદરા દુર્ઘટનામાં સૌથી મોટો ચોંકાવનારો આ ધડાકો.